गुड न्यूज टुडे, नई उम्मीद जगाने वाला हिंदी न्यूज चैनल। સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આ ત્રણ લોકો દારૂના તસ્કરો છે, જેમની દારૂની દાણ ચોરી જોઈને સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારી પોતે સ્તબ્ધ થયા. સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આ ત્રણ દારૂના દાણચોરમાં વિકાસ ઉપાધ્યાય, હબીદ સૈયદ અને ફાલ્ગુન પ્રજાપતિ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આ ત્રણ લોકો ઇનોવા કાર અને એક્સયુવી કારમાં મોટી સંખ્યામાં ગોવાથી દારૂની બોટલ સુરત લઈ આવવા જઈ રહ્યા છે. આ માહિતીની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમે સુરતના સચિન વિસ્તારમાં તેને પકડવા છટકું ગોઠવ્યું. આ ત્રણેય તેમની બંને કાર સાથે સચિનની બહાર આવ્યા. પોલીસે ત્યારે તેમને કસ્ટડીમાં લીધા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંનેની કાર અંદર અને બહાર તપાસ કરી, પરંતુ તેમને દારૂની બોટલ ક્યાંય ના મળી. કારમાં દારૂ લાવનારા આ ત્રણેય પણ મોઢું ખોલવા તૈયાર નહોતા કે ક્યાં તેમણે આ બોટલ છુપાવી હતી. છેવટે થાકીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે કારના મિકેનિકને બોલાવ્યો અને કારની અંદરની સીટ નીચે મિકેનિકે શોધ કરી કારની સામે લાઇટ પાસે બંધાયેલા ગુપ્ત ભોંયરાઓ શોધી કાઢ્યા, જેમાંથી દારૂની બોટલ મળી. બંને લક્ઝુરિયસ કારમાંથી મળી આવેલી દારૂની કિંમત આશરે 5 લાખ રૂપિયા છે. એક્સયુવી અને ઇનોવા કાર સહિત કુલ 26 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના SEP RR સરવૈયાએ જણાવ્યું કે દારૂની તસ્કરીની આ અનોખી યુક્તિ વિશે તેમણે બિલકુલ ખ્યાલ નહોતો. આ જે જથ્થો છે એમાં ઇંગ્લિશ દારૂ જે હોય છે, એમના સ્કોચ અને વિસ્કીની બોટલો જે એમણે ગોવા ખાતેથી ભરાવેલી હતી અને એ ચોરખાનાઓ બનાવી અને જે સીટ છે બંને ગાડીઓની સીટની નીચે ખાનાઓ બનાવી અને એ માલ ભરવામાં આવેલો હતો. લગભગ 3,100ની ઉપરની બોટલો જેની કિંમત 4,93,000 રૂપિયા થાય દારૂની, એ 4,93,000 રૂપિયાની કિંમતનો દારૂ કબજે કરવામાં આવ્યો છે. XUV અને ઇનોવા ગાડી પણ કબજે કરવામાં આવી અને આમ ટોટલ મુદ્દામાં લગભગ 26 લાખની ઉપરનો થાય છે એમ એ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો. અને ત્રણ આરોપીઓ જેમાં વિકાસ ઉપાધ્યાય, આબિદ સૈયદ અને ફાલ્ગુન પ્રજાપતિ, આ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિઓએ ગોવા ખાતેથી એક વ્યક્તિ પાસેથી માલ ભરાવેલો હતો, એ વ્યક્તિને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે. આમ અત્યારે કુલ 3 આરોપીઓ 2 ગાડી સાથે 4,93,000ના મુદ્દામાલ સાથે પકડવામાં આવ્યા છે. અને ઘણી બધા કિસ્સાઓની અંદર ચોરખાનાઓમાં દારૂ આવતો હોય છે, પરંતુ આની એક મિકેનિકલ એવી રીતે બનાવ્યો કે જરા પણ પોલીસને અંદાજ ન આવે. જેવો પ્રથમ દ્રષ્ટિએ કોઈ પણ જગ્યાએ ગાડીને અટકાવવામાં આવે અને ચેક કરવામાં આવે તો એ ખબર જ ના પડે એવા પ્રકારના બિલકુલ નવી ગાડીઓની અંદર ખાના બનાવી અને આ એક નાયાબ પ્રકારનો એક જે કિસ્સો છે એ ધ્યાને આવ્યો છે. સુરત પોલીસ હાલમાં જે ગણપતિના જે તહેવારો આવી રહ્યા છે તેની અંદર સંપૂર્ણ શહેરની અંદર દારૂ મુક્ત રહે અને કોઈ નશા કરીને કોઈ ઉત્સવોની અંદર અડચણ પેદા ન કરે એટલા માટેથી પ્રયત્નશીલ છે પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી. અને આ જ ડ્રાઈવના આધાર ઉપર ગઈકાલે આ 2 ગાડીઓને પકડવામાં આવી છે. આ સિવાય પણ છેલ્લા અઠવાડિયાની અંદર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તરફથી 3 પ્રોહિબિશનના દારૂના ક્વોલિટી કેસો કરવામાં આવ્યા છે અને આ પ્રવૃત્તિને અટકાવવા માટેથી સતત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે અને આવા પ્રકારના કોઈ પણ કિસ્સાઓ ધ્યાન આવશે તો તાત્કાલિક એની સામે કાર્યવાહી કરવામાં આવશે. સૌ જાણે છે કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ દરેક વ્યક્તિ એ પણ જાણે છે કે ગુજરાતમાં દારૂ ગેરકાયદે વેચાય છે. અંગ્રેજી દારૂ ગુજરાતમાં બનતો નથી, છતાં દારૂ માફિયાઓ દારૂ પીનારાઓ માટે અન્ય રાજ્યોથી તેની દાણ ચોરી કરે છે. સુરતના આ કેસમાં તો પોલીસ ખુદ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક.